ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો આજે આપણે, હું સુસ્મિતા મેડમ, તમે લોકોને યુનિટ 3 મોહન હિઝ વીના, એટલે કે મોહન અને તેની વીના, એ તમને આજે હું એક્સપ્લેન કરશું. તો ચલો હવે આજે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર 3, મોહન એન્ડ હિઝ વીના. તો લેટ્સ રીડ. પ્રી ટાસ્ક છે, એવો જો, સ્ટડી ધીસ પિક ચાર્ટ વિથ રાઇટ પેરાગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ. પહેલાં જે છે એ ટાસ્ક છે એ તમને હોમવર્કમાં આપવામાં આવશે. હવે મોહન એન્ડ હિઝ વીના એનું મતલબ શું થાય? મોહન એને એના વીના જે છે એના વિષય આ ચેપ્ટરમાં હવે હું આપણે સમજું. જો એમાં શું છે, મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન જે છે, મોહનનો જન્મ સંગીતકારનો પરિવારમાં થયા હતો. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ દેન હી ટાયર્ડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. સંગીત તેના લોહીમાં હતું, તે સંગીતકારો વચ્ચે ઉછળ્યો. તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી. પછી તેણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 યર્સ. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી હતી. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગી. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી હતી અને લગભગ 3 વર્ષ તેને સિતાર વગાડી. આ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. ઇટ વોઝ ધેન દેટ ધ ગિટર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. ત્યારે તેને જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. હી બિગન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ દેટ્સ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. તે સુંદર વાત સાથે તેના પ્રયોગ શરૂ કર્યા. હવે મારા જીવનમાં બીજા કોઈ વાદને સ્થાન નથી, એ મોહને એવું કીધું. મારે ફક્ત ગિટાર જ વગાડવી છે, મોહને વિચાર્યું. ગિટાર તેનો ખૂબ સમય લેતું. જે ગિટાર છે એ આખો દિવસ એની હારે જ રહેતા હતા અને એને કહેતા હતા કે એ મારી લાઈફ છે. એ પોતાને જ એ જવાબ આપ્યા. ગિટાર ધ હોલ જે ગિટાર Ours is a family where street, sitar, vocals, classical violin are practiced. The guitar does not have the effect which on instruments do and moreover, it's not from India. Guitar, આખો દિવસ ગિટાર. આપણા પરિવારમાં સિતાર ગાયન અને શાસ્ત્રીય વાયોલિનની અભ્યાસ થાય છે. આપણા વાદો જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું વાદ પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, પરિવારના એક સભ્યે કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. તારા પિતાને ગિટાર માટેની તારો પ્રેમ પ્રસન્ન નથી. સેડ હિઝ આન્ટી, બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. લેટ હિમ ફોલો હિઝ હર્ટ ડિઝાયર. તેની માસીએ કહું, પણ તેની માતા તેની મદદ આપ્યા. તેને તેના હૃદય ઈચ્છા અનુસરવો દો. સી ડિક્લેર્ડ. દેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. હી વોઝ ઓબ્ઝર્વ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય હિઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તેમણે જાહેર કર્યું. પછી તેના પિતા પણ તેને ટેકો આપવા લાગ્યા. તે ખૂબ ખુશ થયો અને પશ્ચિમમાં આ વાદમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું.
He tried to make it suitable for playing your Indian classical music. He spent two more years with guitar only. તે ખૂબ ખુશ થઈ ગયો અને પશ્ચિમમાં આવવામાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. તેણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. તેના બીજા બે વર્ષ ફક્ત ગિટાર પર ધ્યાન આપ્યું. One evening, there was a gathering of close family and friends. In that small gathering, Mohan's brother, sister and nephew, who were also performing artists, played music on their classical instruments. એક સાંજે તેના ઘરે નિકટના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજોએ, જેઓ શહેરમાં વગાડનાર કલાકારો પણ હતા, તેમણે શાસ્ત્રીય વાદ્ય પર સંગીત વગાડ્યું. There was a great application. Mohan too expressed his wish to perform his play on guitar. તેમને ખૂબ વખાણ થયા. મોહન પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી તેને ગિટાર વગાડી. After his performance, our relative said, "You need to work very hard with a new instruments." One of the relative said. તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું, આ નવા વાદ પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. બીજા સંબંધીએ કીધું, ઇફ ઇટ યુ વેર ધેટ સેટ સિતાર, યુ શુડ બીન કમ્પિટિશન વિથ યોર બ્રાધર એન્ડ સિસ્ટર. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ ટુ યર્સ ઓન ઇટ, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નીડ્સ મોર. જે તું સિતાર વગાડતો હો તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. તે આના પર 2 વર્ષ ગણ્યા, તેમ છતાં આ વાત પર તારે વધારે મહેનત કરવાની જરૂરત છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોઇંગ સ્ટ્રીમ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડઝ નોટ હેવ ધર ડેપ્થ. તેની રજૂઆત બાદ કોઈ બોલ્યું, સિતારને ધ્વનિ વહેતા ઝરણા જેવો છે, તારા વાદમાં તે ઉઢાણ નથી. Yet another said, your brother plays the violin, he's sure and tall are beautiful, what are you doing in this instrument? Mani bija sambandhi e kevu, tara bhai violin vagade che, tena sur ane tal ketla sundar che, tu aa vaad sathe shu kari rahyo che? Mohan depressed and cried for whole night. He had already given 2 years of his life to this instrument. હવે જે છે આ બધું સંભાળીને એ મોહન જે છે એ નિરાશ થઈ ગયા ને આખી રાત એ રડી રહ્યા. તેના એ જીવનમાં 2 વર્ષ આ વાત એ ગણ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટર, દેર વોઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ વર્ટ ધ ગિટર, હી થોટ. મારું હૃદય કહે છે કે ગિટાર માટે જન્મું છું, મારા માટે ગિટાર સિવાય બીજું કંઈ વાદ નથી, તેને વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ વીક, વેરી વીક, હી વોઝ ડિટરમાઇન્ડેડ. આ વાદ મને વિશ્વમાં ખ્યાતિ આપવા હશે, મને ખાતરી છે હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ, તે કૃતનિશ્ચય હતો. This experience took place when Mohan was only 16 years of age. It was the turning point of his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. He also studied other aspects of the guitar. He wanted to invent something which gave the sound and tune western guitar but could be played like a Indian Venus. Aa prasang banno tyare Mohan fakt 16 varsh no hato. તે તેના જીવનની પરિવર્તનની પણ નથી. મોહન તેનું રિયાજ બામણો અને કડ્યો અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો. તેને ગિટારમાં બીજા ફેશનોનો પણ અભ્યાસ કર્યો. તેને દરેક વાદની વિશેષતા નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવવાની એક કરવાનું નક્કી કર્યું. તે એક આ વાદનું નિર્માણ કરવું હતું જેના ધ્વનિ અને સૂર તે ગિટાર જેવા હોય પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only sound that my instrument produces is important, but it must also express my visions, what I want to say through instrument, he
said to himself, and finally with returning efforts and understanding of rags created the wonderful Mohan Bina. Today the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of Grammy Award. મારા વાદમાંથી ઉત્પન્ન થયો ધનિક જે મહત્વનો નથી પણ તેમાં મારી દૃષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. મારે વાદ દ્વારા શું કરવે કહેવું છે તે તને વિચાર્યું અને અથાક પરિશ્રમ અને રાગની સમજથી તે મને એક અદ્ભુત મોહન બીનાનું નિર્માણ કર્યું. આજે આખું વિશ્વ મોહનને ગ્રામ એવોર્ડ ગ્રામ ઈમાનમાં વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passions and here I am and Mohan and award ceremony in 1903. હું ફક્ત મારા હૃદયની ઉત્કળ ઈચ્છાને અનુસરીને અને જુઓ છું અહીં છું. 1993માં એને ઇનામ વિતરણ સંબંધમાં મોહને કીધું. તો આ જે ચેપ્ટર હતું તમે પંડિત વિશ્વમોહન જે બધાએ ઓળખે જ છે ને ભટ્ટ એનું નામ છે એના નાનપણની જે એક ઈચ્છા હતી પછી એને જે વિચાર્યું એના એક મ્યુઝિકલ ફેમિલીમાં એટલે કંઈ કે સંગીતકાર ફેમિલીના એનું જન્મ લીધું હતું. બચપનથી એ સંગીત સાથે એ નાનપણથી જ રહ્યા છે. પછી જ્યારે જ્યારે એ મોટું થયું એને વિવિધ જે ઈચ્છા છે એને મનમાં આવ્યું ને એ પછી એના ગોલ સુધી પહોંચ્યું. તો આજે છોકરાઓ આ જે છે તમારા આ પાર્ટ ત્યાં પૂરું થાય છે. તો તમે લોકોને એના ઉપરનું જે ક્વેશ્ચન આન્સર છે એ કરવાનું છે. પછી જો આ ગ્લોઝરી વર્ડ ને વોકેબ્યુલરી 3.1 તમે લોકોને મને હોમવર્કમાં બતાવવાનું છે. સો ટેક કેર યોર સેલ્ફ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ગુડ બાય.